નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ. બુલેટિનની શરૂઆત કરીએ. રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે એક સપ્તાહ બાદ રાજ્યમાં સારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વલસાડ, નવસારી, દમણમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે 7 દિવસ બાદ ઉત્તર મધ્યમાં સારા વરસાદની આગાહી કરાઈ હતી. 26 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદ પડી શકે છે. आने वाले 7 दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट है, लाइट टू मॉडरेट रेन सारे डिस्ट्रिक्ट में कवर है. और वार्निंग की बात करेंगे तो वार्निंग के लिए आज जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है, वो डिस्ट्रिक्ट है दाहोद, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, नवसारी, वलसाड़, डांग, तापी, दमन और दादरा नगर हवेली, जहाँ पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है. और कल की बात करेंगे डे टू के लिए, जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है, वो डिस्ट्रिक्ट है दाहोद, छोटा उदयपुर, नर्मदा, भरूच, नवसारी, वलसाड़, डांग, तापी, दमन, दादरा नगर हवेली और साथ में सूरत डिस्ट्रिक्ट शामिल है. સાબરકાંઠામાં વરસાદી માહોલ જામ્યો છે. સાબરકાંઠાથી આ સમાચાર સામે આવી રહ્યા છે. સાબરકાંઠાના હિંમતનગરમાં વરસાદનું આગમન થયું છે. ખેડૂતે વાવેલા પાકને જીવનદાન મળશે. ધરતીપુત્ર કાગડોળી વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે વરસાદ આવતા ધરતીપુત્રમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. નાના ભૂલકાઓ પણ વરસાદમાં ઝૂમી ઉઠ્યા છે. તો સાબરકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે. હિંમતનગરમાં વરસાદનું આગમન થયું છે. ખેડૂતે વાવેલા પાકને ત્યારે જીવનદાન મળશે. ધરતીપુત્ર કાગડોળી વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે વરસાદ આવતા ધરતીપુત્રોમાં પણ ખુશી છવાય છે. તો આ સાથે નાના ભૂલકાઓ પણ વરસાદમાં ઝૂમી ઉઠ્યા હતા. સાબરકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે. હિંમતનગરમાં વરસાદનું આગમન થયું છે. ખેડૂતે વાવેલા પાકને જીવનદાન મળ્યું છે. તો ધરતીપુત્ર પણ વરસાદની કાગડોળી રાહ જોઈને બેઠા હતા, ત્યારે વરસાદ આવતા ધરતીપુત્રોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. તો આ સાથે નાના નાના ભૂલકાઓ પણ વરસાદમાં ઝૂમતા જોવા મળ્યા. તો સાબરકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે. હિંમતનગરમાં વરસાદનું આગમન થયું છે. તો ખેડૂતે વાવેલા પાકને જીવનદાન મળ્યું છે. ધરતીપુત્ર પણ વરસાદની કાગટોળી રાહ જોઈ રહ્યા હતા, ત્યારે વરસાદ આવતા ધરતીપુત્રોમાં પણ ખુશી જોવા મળી છે. તો સાબરકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે. હિંમતનગરમાં વરસાદનું આગમન થયું છે. ખેડૂતે વાવેલા પાકને જીવનદાન મળ્યું છે, ત્યારે ધરતીપુત્રો પણ વરસાદની કાગડોળી રાહ જોઈ રહ્યા હતા, ત્યારે વરસાદ આવતા ધરતીપુત્રોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે. સાબરકાંઠાના વિજયનગરમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે. સાબરકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે. સાબરકાંઠાના વિજયનગર પંથકમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. અસહ્ય બફારા બાદ ગરમીમાં આંશિક રાહત મળી છે. તો તાલુકામાં કેટલાય સમયથી વરસાદની રાહ જોવાઈ રહી હતી, ત્યારે મકાઈ, અડદ, સોયાબીન, મગફળી જેવા પાકને જીવનદાન મળ્યું છે. અસહ્ય બફારા બાદ ગરમીમાં આંશિક રાહત મળી છે. સાબરકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે. વિજયનગર પંથકમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. તો અસહ્ય બફારા બાદ ગરમીમાં પણ લોકોને આંશિક રાહત મળી છે. તાલુકામાં કેટલાય સમયથી લોકો કાગડોળી વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે મકાઈ, અડદ, સોયાબીન જેવા પાકોને પણ વરસાદ વરસતા જીવનદાન મળ્યું છે. તો સાબરકાંઠામાં વરસાદી માહોલ જામ્યો છે. વિજયનગર પંથકમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. રાજકોટના ધોરાજીમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો છે. રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં ધોરાજીના વાતાવરણમાં પલટો આવ્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું છે. ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. નાની પરબડી, ભૂખી અડવાળ, તોરણિયામાં વરસાદ વરસ્યો છે. તો રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે. ધોરાજીના વાતાવરણમાં પલટો આવ્યો છે.
દાહોદના દેવગઢ બારિયામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. દાહોદથી આ સમાચાર મળી રહ્યા છે. દાહોદના દેવગઢ બારિયામાં વરસાદ વરસ્યો છે. દેવગઢ બારિયામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. બપોર બાદ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, ત્યારે બપોર બાદ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તો દાહોદથી આ સમાચાર મળી રહ્યા છે. દેવગઢ બારિયામાં વરસાદ વરસ્યો છે. બપોર બાદ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદનું આગમન થયું છે. ત્યારે લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. વિધાનસભા ગૃહમાં સતત ગેરહાજર અને વિદેશમાં રહેતા શિક્ષકો અને ચાંદીપુરાનો મુદ્દો ગુંજ્યો હતો, તેમજ સત્ર શરૂ થયા પહેલા કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કુબેર ડિંડોરે કહ્યું કે 134 શિક્ષકો ગેરહાજર છે અને એ તમામ 134 શિક્ષકો સામે કાર્યવાહી કરી છે. 10ને બરતરફ કર્યા છે, જ્યારે બાકીના સામે કાર્યવાહી ચાલુ છે. ઋષિકેશ પટેલે કહ્યું હતું કે ચાંદીપુરા વાયરસને કારણે 28 મોત, એન્સીફલાઇટિસ વાયરલ સિન્ડ્રોમથી 73 લોકોના મોત થયા છે. આમ કુલ 101 બાળકોના મોત નિપજ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણને ખાનગી યુનિવર્સિટી ખોલીને સરકારને નુકસાન થાય છે. 5 એકર જમીન ના હોય, પૂરતો સ્ટાફ ના હોય અને ખોટા દસ્તાવેજના આધારે પાટણમાં એમકે યુનિવર્સિટીને પરવાનગી આપી છે. ખોટા પુરાવા આપીને એમકે યુનિવર્સિટી ઊભી કરવામાં આવી છે. ભાજપના નેતાને આ યુનિવર્સિટી વેચી દેવામાં આવી છે. ખોટી ડિગ્રીઓ આપવાના કેસમાં આ ભાજપ નેતા જેલમાં છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. કે યુનિવર્સિટીને જે માન્યતા આપવામાં આવી છે, માન્યતાની અંદર જે પુરાવા રજૂ કરવામાં આવ્યા છે એ પુરાવાની ખરેખર તપાસ થવી જોઈએ અને રાજ્ય સરકાર ખરેખર આ બાબતે તપાસ કરવા માંગતી હોય તો એમને એક નિવૃત્ત જજની, હાઈકોર્ટના જજની તપાસ કમિટી નિમી અને 15 દિવસની અંદર રિપોર્ટ લઈ અને જે જે ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરી, ફોલ્સ ડોક્યુમેન્ટ રજૂ કરી અને યુનિવર્સિટીની માન્યતા મેળવી છે એમની સામે પોલીસ કાર્યવાહી કરવી જોઈએ. પાટણમાં વિદ્યાર્થિનીઓને સરસ્વતી સાધના અંતર્ગત આપવામાં આવતી સાયકલો ધૂળ ખાતી નજરે પડી રહી છે. શિક્ષણ વિભાગ દ્વારા 9 વર્ષથી પડેલી સાયકલોનું વિતરણ ન કરાતા તમામ સાયકલો પડતર હાલતમાં પડી છે. આ પ્રકરણમાં સરકારને 9.80 લાખનું નુકસાન થવા પામ્યું છે. ગંભીર બેદરકારી બાબતે જિલ્લા કલેક્ટરે શિક્ષણ વિભાગ પાસે રિપોર્ટ માંગ્યો છે. અંદર સરસ્વતી સાધના યોજના હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને સાયકલો આપવામાં આવી છે. છેલ્લા 5-6 વર્ષથી આ સાયકલો આપવામાં આવી નથી અને 2015 સાલથી સરસ્વતી સાધના યોજના હેઠળની સાયકલો નાણાવટી પ્રાથમિક શાળાની અંદર ઓરડામાં પૂરી રાખવામાં આવી હતી. કોઈ જગ્યાએ પાટણ જિલ્લાની અંદર મેદાનમાં પડી રહી હતી તો કોઈ જગ્યાએ ઓરડામાં પડી રહી હતી. ખરેખર આ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને જે યોજનાનો લાભ મળવો જોઈએ એ મળ્યો નથી, જેના કારણે આ સાયકલો ઓરડામાં પડી રહેવાથી ભંગાર હાલત થઈ ગઈ છે. અંદાજે 500થી પણ વધુ સાયકલો ગુજરાત સરકાર દ્વારા પાટણ જિલ્લાને ફાળવવામાં આવી હતી, પણ પાટણ જિલ્લાના અધિકારીઓની અનાવડતા હિસાબે અને ભ્રષ્ટાચાર કામને પ્રોત્સાહન આપવા માટે આ તમામ સાયકલો નવી ખરીદી કરવામાં આવી હતી. નવીથી ખરીદી કર્યા પછી ખરેખર તમામ દીકરીઓને આ સાયકલો આપવાની હોય તો કોઈ પણ પ્રકારની વહીવટી પ્રોસેસ ન કરવાના કારણે આ સાયકલો એક સ્કૂલમાં ભંગારની હાલતમાં પડી રહી હતી. અત્રેના જિલ્લામાં સરસ્વતી સાધના યોજના અંતર્ગતની 504 સાયકલો વર્ષ 2014-15ની પડેલી હતી. પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા પત્ર કરી અને તેનો જાહેર હરાજી કરી નિકાલ કરવાનું જણાવતા અત્રેથી વર્તમાન પત્રમાં જાહેરાત આપવામાં આવેલ હતી અને અમે તારીખ 9ના રોજ વર્તમાન પત્રમાં જાહેરાત આપી હતી અને 12 તારીખ, 13 તારીખ અને 14 ઓગસ્ટના રોજ જાહેર હરાજી કરવામાં આવેલ છે અને જાહેર હરાજીના અંતે 2,80,000 રૂપિયા ઉપજેલ છે જે સરકારી સદનમાં જમા કરવામાં આવેલ છે.
પાટણ જિલ્લાની અંદર સરસ્વતી સાધના યોજના અંતર્ગત વિના મૂલ્યે ગરીબ વિદ્યાર્થીઓને સાયકલોનું વિતરણ કરવામાં આવે છે. ત્યારે જો વાત કરીએ તો વર્ષ 2015-14માં પણ સાયકલોનું વિતરણ કરાયું હતું. ત્યારે આ એટલે કે આજથી 9 વર્ષ પહેલાં જે સાયકલોનું વિતરણ કરાયું હતું તેમાંથી 504 જેટલી સાયકલો પડી રહી હતી, પરંતુ તે સાયકલો ત્યારબાદ આજે 9 વર્ષ સુધી તેની હાલત ભંગાર થઈ જવા પામી હતી. જોકે આ વાતને લઈને હાલમાં જે મીડિયા ઉપર આવતા જે સાયકલો પડી હતી તે સ્થળ પર હાલમાં લોક કરી દેવામાં આવી છે. ઉપર અહીંયા દેખી શકો છો કે આપ આ જે ભયજનક ચેતવણી લખી અને ત્યાં તમામ સાયકલો લગભગ અહીંયા 250 ઉપરાંત સાયકલો આ પ્રાથમિક શાળાની અંદર પડી છે, બાકી બીજી અન્ય શાળાઓમાં પડી છે. એટલે કે જે તમામ જે 504 જેટલી સાયકલો હતી તેને વિતરણ ન થઈ ત્યારે ત્યારબાદ સરકાર દ્વારા તેની હરાજી કરી દેવામાં આવી હતી. જોકે આ 504 જેટલી સાયકલો હતી જેની કિંમત અંદાજિત 12.5 લાખ જેવી હતી ત્યારે તેને હાલમાં વેચી અને 2,79,000માં તમામ 504 સાયકલો વેચી દેવામાં આવી છે, ભંગારમાં વેચી દેવામાં આવી છે. કારણ કે આ સાયકલોની હાલત ભંગાર થઈ ગઈ હતી. જે સાયકલોની કિંમત 2,500થી વધુ હતી તે સાયકલો માત્ર 500 રૂપિયાના ભાવમાં તમામ સાયકલો વેચી દેવામાં આવી છે. જો કે વાત કરીએ તો સત્ય વાત તો એ છે કે આ તમામ જે સાયકલો 9 વર્ષથી પડી હતી તેને કેમ વિતરણ ન કરાઈ અને તેની હાલત આ થઈ ત્યારે સરકારને લાખોનું નુકસાન થવા પામ્યું છે. જો કે આ બાબતે તંત્ર ક્યારે જાગશે અને શું પગલાં ભરે છે તે તો જોવાનું રહ્યું. પ્રવીણ દરજી, મંતવ્ય ન્યૂઝ, પાટણ. હાલોલમાં યમુના કેનાલ પર આવેલ કેમિકલ વેસ્ટ ભંગારના ગોડાઉનમાં 1,000 વેસ્ટ કેમિકલનું બેરલ ધોયેલું જીરી કેમિકલયુક્ત પાણી યમુના કેનાલમાં છોડતા તળાવમાં રહેલી 1,000 માછલીઓના મોત થયા હતા, તેમજ કેનાલનું પાણી બળદ પી જતા બળદનું પણ મોત નીપજ્યું હતું. ચીફ ઓફિસર, જિલ્લા કલેક્ટર, ગુજરાત પોલ્યુશન બોર્ડને જાણ કરી મરેલી માછલીઓના સેમ્પલ લેવડાવી ચકાસણી માટે મોકલ્યા હતા. ગેરકાયદેસર ગોડાઉન સંચાલકો સામે કાર્યવાહી કરવા વારંવાર તંત્રને રજૂઆત કરી છતાં કોઈ કાર્યવાહી ન થતાં તંત્ર સામે લોકો રોષે ભર્યા હતા. કેમિકલ રાતે 5 વાગે પછી છોડે છે આ લોકો. પછી એ અમારે બધા છોરા બોરા નાના મચ્છી એટલી મરી ગઈ છે, નાના છોકરા પણ આવી જાય છે તો ખજૂરી થાય છે. પછી અમે કેવા ગયા એને તો કે મારા હપ્તા ચાલે છે એવું બોલે છે અને અમારો બળદ બી ઓફ થઈ ગયો છે અને કોતેડાનું પાણી આવે છે એની અંદરથી એ મોટર પાઇપ લગાવેલી છે અને બેરલો ધોવે છે. અને ગામ તળાવમાં એ દૂષિત પાણી આવે એવી રીતે અમુક ઈસમોએ કાર્યવાહી કરેલ છે, તો આવા ઈસમો સામે હાલોલ નગરપાલિકાએ પોલીસ ફરિયાદ આપવાની તેમજ જીપીસીબી સાથે સંકલનમાં રહી અને આ લોકોનું સઘન ચેકિંગ કરી અને તેમની પાસે તેમની માલિકીના ને જે કોઈ પુરાવા હોય તે બધું માંગવાની આજે નોટિસ આપવામાં આવેલી છે. અને આ બાબતની જાણ કલેક્ટર સાહેબને પણ લેખિતમાં કરવામાં આવેલ છે અને આવા ઈસમો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવનાર છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં તમામ આદિવાસી સમાજ તેમજ દલિત સમાજ દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે, ત્યારે આજે સમગ્ર દાહોદ જિલ્લા બંધ રાખવામાં આવેલ હતો. તેમાં ગરબાડા તાલુકાના તમામ વેપારી સંઘ પણ પૂરો સાથ સહકાર આપ્યો હતો. એસસી અને એસટી સમાજની અનામતના મુદ્દે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, ત્યારે નર્મદા જિલ્લામાં પણ બંધના એલાનની અસર જોવા મળી છે. ગરુડેશ્વર, દેડિયાપાડા, સાગબારા તેમજ તિલકવાડાના બજારો સજ્જડ બંધ જોવા મળ્યા હતા. વેપારીઓએ સ્વયં દુકાનો બંધ રાખી આ બંધના એલાનને પૂરું સમર્થન આપ્યું હતું, તો બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નર્મદા પોલીસ દ્વારા ચારે બાજુ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. નર્મદા જિલ્લાના તમામ વિસ્તારોમાં વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી છે, ત્યારે તિલકવાડા તાલુકાના દેવલિયા 4 રસ્તા ખાતે પણ વેપારીઓ પોતાની દુકાનો સ્વૈચ્છિક રીતે બંધ રાખીને આ બંધના એલાનને સમર્થન આપ્યું છે. ત્યારે હાલ દેવલિયા 4 રસ્તા ખાતે કેટલાક આગેવાનો ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાત કરીએ. જે હાલ જે સુપ્રીમ કોર્ટથી જે ચુકાદો આપવામાં આવ્યો છે તે સંદર્ભે તમારું શું કહેવું છે? સુપ્રીમે 1 ઓગસ્ટના દિવસે એક ચુકાદો આપ્યો, 6-5-1 એ ચુકાદા સામે આરક્ષણ બચાવ સંઘર્ષ સમિતિએ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું.
એના સંદર્ભે આજે આજરોજ અમે પોતે તેમજ અમારા જે પણ માણસો છે એમને સામોથી વેપારીઓ સપોર્ટ કરી અને બંધ સ્વેચ્છાએ બધાએ બંધ કર્યું છે. એસસી અને એસટીના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાંથી જે ચુકાદો આવ્યો એના વિરોધમાં આરક્ષણ બચાવો સંઘર્ષ સમિતિ દ્વારા જે બંધ આપવામાં આવ્યું હતું એના સમર્થનમાં આજે સમગ્ર તિલકવાડા તાલુકા દેવલિયા ચોકડી પર અમે ભેગા થયેલા છે અને આપ જોઈ શકો છો તેમ સજ્જડ બંધ સ્વયંભૂ લોકોએ પાડેલું છે. સરકાર એન કેન પ્રકારે અમારા આદિવાસી જે સમાજના લોકો છે એસસી એસટી સમાજના લોકો પર એન કેન પ્રકારે ત્રાસ ગુજારવાનો અને એમના હક્કો પર તરાપ મારવાનો કામ કરી રહેલી છે. અમારો જે વિસ્તાર છે નર્મદા જિલ્લો એ આદિવાસી વિસ્તાર છે અને આ વિસ્તારમાં મોટાભાગે આદિવાસી વસ્તી છે અને એમના હક્કો પર જ્યારે તરાપ વાગતી હોય ત્યારે અમે સમગ્ર સમાજના લોકો સર્વે આગેવાનો સ્વયંભૂ એમને સમર્થન જાહેર કરી સરકારના નિર્ણયની વિરોધમાં અમે જે સજ્જડ બંધને સમર્થન આપીએ છીએ અને સ્વયંભૂ સજ્જડ બંધ આજે રાખેલું છે. ભારત બંધના એલાનમાં સુપ્રીમ કોર્ટના જે નિર્ણય આપ્યો એ નિર્ણયના વિરોધમાં તિલકવાડા તાલુકાના તમામ વેપારીઓ, દેવલિયા ચોકડીના તમામ વેપારીઓ તેમજ તાલુકાને અલગ અલગ સંસ્થાઓ, અલગ અલગ સંગઠનો દ્વારા જે અમને સપોર્ટ આપ્યો એ બદલ તમામ વેપારીઓનો, તમામ આગેવાનોનો, તમામ સંસ્થાનો અમે આભાર માનીએ છીએ. હાલ તિલકવાડા તાલુકાના દેવલિયા, સાવલી, અગર, બુંજેટા સહિતના બજારો સજ્જડ બંધ જોવા મળી રહ્યા છે, ત્યારે હાલ દેવલિયા ચાર રસ્તા ખાતે પણ તમામ દુકાનો બંધ છે, ત્યારે વેપારીઓ પોતાની દુકાનો સ્વૈચ્છિક રીતે બંધ રાખી છે અને આ બંધના એલાનને સમર્થન આપી રહ્યા છે. ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નર્મદા પોલીસ દળો પર ચાપતો પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. તિલકવાડાથી વસીમ મેમન, મંતવ્ય ન્યૂઝ, નર્મદા. એસસી અને એસટી સમાજની અનામતના મુદ્દે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, ત્યારે બનાસકાંઠાના ઇકબાલગઢ વિરમપુર બજાર સજ્જડ બંધ જોવા મળ્યા હતા. તમામ દુકાનો બંધ રાખીને વેપારીઓએ ભારત બંધના એલાનને સમર્થન આપ્યું હતું. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે જે પ્રમાણે સુપ્રીમ કોર્ટ દ્વારા જે નિર્ણય આપવામાં આવ્યો છે તેને લઈને અમારો વિરોધ છે. ઓગસ્ટ મહિનામાં બધા જ તહેવારો શરૂ થઈ જાય છે, તેમાં લોકોની મોંઘવારીનો માર પડી રહ્યો છે. હાલ શાકભાજીમાં ભાવો વધતા લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. છૂટક બજારમાં ડુંગળી 50-60 રૂપિયા કિલો વેચાઈ રહી છે. ભાવ વધવાને કારણે ગ્રાહકોને મોંઘવારી અને ભાવ વધારાનો સામનો કરવો પડી રહ્યો છે. હવે મહારાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક સ્થળો પર વધુ વરસાદને કારણે નવા પાકને નુકસાનની ધારણા છે, જેના કારણે આગામી દિવસોમાં ડુંગળીના ભાવ હજુ પણ વધી શકે તેવી શક્યતા સેવાઈ રહી છે. ડુંગળીમાં આવક ઓછી છે એટલે ભાવ વધી ગયા છે. અત્યારે તો ભાવ રહેશે, આ ડિસેમ્બર જનવરી સુધી ભાવ વધારે રહેશે. આવક ઓછી છે એટલે ભાવ વધારે છે. નયા ઉત્પાદન આવશે તો ભાવ ઘટશે, એના પહેલે ભાવ નહીં ઘટશે. પહેલાં 10-20 રૂપિયા કિલો મળતી હતી, અત્યારે 60-70 રૂપિયા કિલો છે. અત્યારે નોર્મલ ફેમિલીમાં મીડિયમ ક્લાસવાળાને ડુંગળી લેવી હોય તો કેવી રીતે લેવી, એક સપનું જ થઈ ગયું છે લેવા માટે. અને અમારે તો ઘરમાં ડેલી વપરાતી હોય ડુંગળી. શાકભાજીના ભાવ છે અત્યારે આસમાન છૂઈ રહ્યા છે, એમાં વાત કરવા જઈએ તો ડુંગળીના જે ભાવ છે અત્યારે હાલ વધી ગયા છે કે ઘટી ગયા છે એના વિશે આપણે જે હોલસેલના વેપારી છે એમની જોડે વાત કરીએ. તમારું નામ? સફવાન. અત્યારે જે ડુંગળીના ભાવ છે શું ચાલી રહ્યા છે? ડુંગળી 35-40, અમુક લોટ 42 સુધી. ભાવ વધવાના જે કારણ? વરસાદ નહોતો મહારાષ્ટ્રમાં, એની ઇફેક્ટ છે. આ વખતે વાવેતર ઓછું હતું નાસિકમાં, એના હિસાબે. ને એમપીમાં પણ થોડું બગાડ થયું છે માલમાં, વરસાદ નહીં, વરસાદ થોડું વધારે પડ્યું છે, ક્વોલિટી એવી નહોતી, એને એ બધું કારણ છે વાતાવરણ. જે ડુંગળીનો ભાવ વધ્યો છે તો અત્યારે આગળ કેટલું વધશે કે ઘટશે? એમાં તો કંઈ કહેવાય નહીં, ડિમાન્ડ અને સપ્લાય ઉપર છે. હવે નવી ડુંગળી ક્યારે આવે છે, કેટલું આવે છે, બધું હવામાન ઉપર છે. વરસાદ કેટલું સાઉથમાં પડે છે એના ઉપર છે. સાઉથ 15-20 દાડામાં ચાલુ થવાનું છે. હવે કેટલી ક્રોપ નીકળશે કોઈ ખ્યાલ અત્યારે ના હોય અમને. તમારી પાસે જે
છૂટક વેપારીઓ આવે છે એમને કંઈક એવું કેવું છે કે વધારો થયો છે ને એવું કંઈક, એમનો શું છે? એ લોકો તો થોડા ગભરાઈ ગભરાઈને માલ લે છે, બીવે છે માલ, કે બજાર તૂટી ના જાય. પણ જોવા જઈએ તો આ વર્ષે આપણે આવકો ઓછી જ છે. પહેલાંથી જ્યારે સ્ટાર્ટ થઈ હતી સિઝન ત્યારથી આવકો ઓછી જ છે. આ વખતે નોર્મલી અમદાવાદ માર્કેટમાં તમે ગણો તો 70-80 ગાડીની આવક થાય છે. આ વખતે એવરેજ હતી ગાડી 25-50 ગાડી એવરેજ હતી આ વખતે, એટલે એના લીધે ભાવ વધારો છે. જે ડુંગળીના ભાવ છે અત્યારે હોલસેલ માર્કેટમાં 40 રૂપિયા કિલો છે અને જે છૂટક બજાર છે ત્યાં 60 રૂપિયા કિલો છે. જે ગૃહિણીઓ જે બધી જ શાકમાં જે ડુંગળી વપરાય છે એનો જે ભાવ વધી ગયો છે એના કારણે ગૃહિણીઓ પર અસર પડ્યું છે. જે મિડલ ક્લાસમાં જે લોકો રહે છે, મધ્યમ વર્ગના લોકો, એમના બજેટમાં પણ ખૂબ જ અસર પડ્યું છે. કેમેરામેન ઓમ સાથે દીક્ષા લખપતિ, મંદવી ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં ભરતી કરવામાં આવી રહી છે, જેમાં ચીફ ફાયર ઓફિસર, એડિશનલ ચીફ ફાયર ઓફિસર અને બે ડેપ્યુટી ફાયર ઓફિસર એમ કુલ 4 જગ્યાઓ માટે કુલ 53 અરજીઓ આવી છે. એમસીમાં ફાયર વિભાગમાં જ ફરજ બજાવતા અને વિવાદમાં આવેલા અધિકારીઓએ પણ ચીફ ફાયર ઓફિસરથી લઈને ઓફિસર બનવા માટે અરજી કરી છે. ફાયર એનઓસીને લઈને લાંચ માંગવા મામલે વિવાદમાં આવેલા પૂર્વ ડિવિઝનલ ફાયર ઓફિસર મનીષ મોઢી ચીફ ફાયર ઓફિસર બનવા માટે અરજી કરી છે, તેમજ અન્ય 3 વિવાદાસ્પદ અધિકારીઓએ પણ અરજી કરી છે. કચ્છના માંડવી શહેરમાં મૂળભૂત સુવિધાના અભાવની ફરિયાદો વચ્ચે હવે ગટરના પાણી રૂકમાવતી નદીમાં છોડવામાં આવી રહ્યાની ફરિયાદ સામે આવી છે. 8થી વધુ શિવ મંદિરો જે નદીના કિનારે આવેલા છે, તો બીજી તરફ જાગૃત નાગરિક દ્વારા આ મામલે તંત્ર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે દર વર્ષે વરસાદી સિઝન બાદ ગટરના પાણીનો નિકાલ શહેરની માનીતી રૂકમાવતી નદીમાં કરાઈ રહ્યો છે, ત્યારે ગટર પાણીનો નિકાલ નદીમાં થતો અટકાવવા અન્યત્ર કરવા માંગ કરવામાં આવી છે. મહેસાણાના ફુદેડા ગામમાં મનરેગા હેઠળ કરવામાં આવેલા અલગ અલગ કામોમાં લાખો રૂપિયાનું કૌભાંડ થવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. વર્ષ 2019-2022 દરમિયાન ગામમાં 140 જોબ કાર્ડ એવા બન્યા હતા કે જેઓ ક્યારેય મનરેગાના કામમાં મજૂરીએ ગયા ન હોવા છતાં તેઓના ખાતામાં મજૂરીના રૂપિયા જમા થઈ ગયા હતા અને બારોબાર અજાણ્યા વ્યક્તિ દ્વારા ઉપાડી પણ લેવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. ગામના એક જાગૃત યુવકને પોતાના ગામમાં થયેલા મનરેગા હેઠળના કામોમાં ગોલમાલ થયાની શંકા થઈ હતી, ત્યારે ઓનલાઈન સાઇટ પર તપાસ કરતા આ સમગ્ર મામલો બહાર આવ્યો છે. જો તમે પણ આમ રીલ બનાવતા હો તો જરા ચેતી જજો. રીલ્સનો મામલો સામે આવ્યો છે. જો રીલ્સ બનાવતા હો તો તમે પણ ચેતી જજો. ગાંધીનગરના આઇકોનિક રોડની રીલ વાયરલ થઈ હતી, ત્યારે લક્ઝુરિયસ કારમાં સીન સપાટા કરનારા 7 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. તો 2 મહિના પહેલા રીલ્સ બનાવી હતી જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી, ત્યારે ગાંધીનગરના આઇકોનિક રોડની આ રીલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. ત્યારે જો તમે પણ આ પ્રકારની રીલ્સ બનાવતા હો તો જરા ચેતી જજો. આ પ્રકારની રીલ બનાવવા માટે કાર્યવાહી કરવામાં આવી છે. ગાંધીનગરના આઇકોનિક રોડની રીલ જે વાયરલ થઈ હતી, લક્ઝુરિયસ કારમાં સીન સપાટા કરનારા 7 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. તો 2 મહિના પહેલા રીલ્સ બનાવવામાં આવી હતી. ગુજરાત એટ 7 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.